Hello, good morning everybody. I myself, Radhesham Bhai, being an English teacher, today we have to explaining about manager stress, unit number 3, and part number 1. અહીંયા આપણે આની સમરી આપણે લાસ્ટ લેક્ચરમાં સમજી ગયા બેટા. લેસનથી આપણે આગળ જઈએ તો રાઇટરનું કહેવું છે કે માઇન્ડ, ઇમોશન્સ એન્ડ બોડી, આપણું મન, આપણી લાગણીઓ, આપણું શરીર જે છે એ આર ઓલ ક્લોઝલી ઇન્ટરલિંક્ડ, એ એકબીજા સાથે ખૂબ નજીકથી જોડાયેલા છે. એન્ડ ઓલવેઝ વર્ક ટુગેધર, અને હંમેશા એ સાથે કામ કરે છે. એન્ડ ડિસ્ટિંગ્વિશ ધેમ મોર ક્લિયરલી, અને એને બહુ સ્પષ્ટ રીતે એનું વર્ગીકરણ કરવામાં આવેલું છે. ઇફ યુ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ ધેમ સેપરેટલી, જો તમે એને અલગ રીતે સમજવાનો પ્રયત્ન કરશો તો આ જે બધા જે છે એ બહુ સ્પષ્ટપણે એનું વર્ગીકરણ એનું કરવામાં આવેલું છે. યોર મેન્ટલ કેપેસિટીઝ, તમારી માનસિક ક્ષમતાઓ જે છે, એ આર યોર એબિલિટીઝ, એ તમારી ક્ષમતાઓ છે. ટુ કોન્સન્ટ્રેટ, ટુ ટેક ઇન ન્યૂ ઇન્ફોર્મેશન, અને એ તમને કોન્સન્ટ્રેટ કરે છે, એકાગ્ર કરે છે. ટુ ટેક ઇન ન્યૂ ઇન્ફોર્મેશન, નવી માહિતીને સમજવા માટે. ટુ રિમેમ્બર ઓલ્ડ એન્ડ ન્યૂ ઇન્ફોર્મેશન, નવી અને જૂની માહિતી જે છે એને યાદ રાખવા માટે. એન્ડ ટુ બી ઇન અ પોઝિશન, અને ટુ થિંક લોજિકલી, એટલે તાર્કિક રીતે વિચારવા માટે એ આપણને એક ચોક્કસ અવસ્થામાં લાવીને મૂકી દે છે. યુ નીડ યોર મેન્ટલ કેપેસિટી, તમારે માનસિક ક્ષમતાની ખરેખર જરૂર છે. ઇન ઓર્ડર ટુ, ના હેતુથી, કોના હેતુથી ભાઈ? ટુ સ્ટડી, અભ્યાસ કરવાના હેતુથી. ટુ વર્ક, કામ કરવાના હેતુથી. ટુ ઇમ્પોઝ અ કન્સ્ટ્રક્ટિવ એન્ડ વર્કેબલ ઓર્ડર, હંમેશા રચનાત્મક અને સતત ક્રિયાશીલ રહેવાના હેતુથી. ઓન યોર લાઈફ, તમારા જીવનમાં સતત વ્યસ્ત રહેવા માટે, હંમેશા વર્કિંગ ઓર્ડરમાં રહેવા માટે, અને એ આ બધાની એમાં તમારે માનસિક ક્ષમતાની તમારે જરૂર હોય છે. એન્ડ ટુ મેક રેશનલ ડે ટુ ડે ડિસિઝન, રેશનલ એટલે વ્યવહારિક, તમારે રોજિંદા વ્યવહારિક જે નિર્ણયો જે છે એ લેવામાં એ આપણને મદદ કરે છે. ફોર એક્ઝામ્પલ, ઉદાહરણ તરીકે, ઇફ યુ હેડ ધ ચોઈસ ઓફ વોકિંગ ટુ વર્ક, કે માની લો અહીંયા આપણને સ્ટેપ આપ્યું કે ઇફ યુ હેડ ધ ચોઈસ ઓફ વોકિંગ ટુ વર્ક, કે કામે જવા માટે તમારી પાસે બે ઓપ્શન છે, એક છે વોકિંગ, ચાલીને જવાનું, ઓર ટેકિંગ ધ કાર, અને બીજો ઓપ્શન છે કાર લઈને જવાનું. ચાલીને બી જઈ શકો છો, કાર લઈને બી જઈ શકો છો. આ એક એક્ઝામ્પલ આપણને આપ્યું છે. ધ ફેક્ટ ડેટ, સત્ય એ છે કે ઇટ વોઝ રેઇનિંગ હાર્ડ, માની લો કે સખત વરસાદ પડે છે. એન્ડ યુ હેડ અ કોલ્ડ, અને તમને શરદી થયેલી છે, તો કુડ લીડ યુ ટુ ધ ડિસિઝન, તો તમે એ ડિસિઝન લઈ શકો, એ નિર્ણય લઈ શકો ધેટ ઇટ વોઝ બેટર ટુ ટેક ધ કાર, કે કાર લઈને જવું એ સૌથી બેટર ઓપ્શન છે. તમને બીમાર છો, તમને ખબર છે કે મારે કામ કરવાની જગ્યા નિયર બાય નજીક જ છે, ચાલીને આરામથી જઈ શકો છો, પણ બે ઓપ્શન આપ્યા, ચાલીને બી જઈ શકો છો, કાર લઈને બી જઈ શકો છો, પણ તમને ખબર છે કે વરસાદ ચાલુ છે અને યુ આર સફરિંગ ફ્રોમ કોલ્ડ, અને તમે શરદીથી પીડાવ છો, તો બેટર ઓપ્શન કયો? કાર લઈને જવું એ બેટર ઓપ્શન છે, એ આપણે નક્કી કરી શકીએ. સારું, આગળ જઈએ. ધેટ વુડ બી અ રેશનલ ડિસિઝન, અને આ એક વ્યવહારિક નિર્ણય કહી શકાય, બેઝડ ઓન ધ કરંટ સર્કમસ્ટાન્સીસ. સર્કમસ્ટાન્સીસ એટલે ઘટના, સમય, જે તે પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને લેવાયેલો પ્રોપર નિર્ણય કહી શકાય. ખબર છે કે ચાલીને જઈ શકાય છે, અરે ભાઈ પણ વરસાદ છે, યુ આર સફરિંગ ફ્રોમ ફીવર ઓર સફરિંગ ફ્રોમ કોલ્ડ, તો પછી તમે કાર લઈને જાઓ, ધેટ ઇઝ ધ બેટર, એ જ સાચું.
ધ માઇન્ડ ઇઝ ધ આપણું મન જે છે ઇઝ ધ રેશનલ, એ ખરેખર એ વ્યવહારિક છે, લોજિકલ પાર્ટ ઓફ યુ. અને તમારો જે છે એ તાર્કિક ભાગ છે. ડેટ હેલ્પ યુ, અને એ તમને ડેટ હેલ્પ્સ યુ, એ તમને મદદ કરે છે ટુ ટેક અનઇમોશનલ ચોઇસીસ. એટલે ટૂંકમાં લાગણીથી પર જે ચોઇસ જે છે, પસંદગી, એવા નિર્ણયો લેવાનું તમારું મન તમને ક્યારેક મદદ કરે છે. ટુ સ્ટોર એન્ડ રિટ્રાઈવ ઇન્ફોર્મેશન, કોઈપણ માહિતીનો સંગ્રહ કરવો અને રિટ્રાઈવ ઇન્ફોર્મેશન, એકની એક માહિતીને ફરીવાર પાછી આપણે પુનરાવર્તિત કરવી. એન્ડ ટુ ઓર્ડર એન્ડ કેલ્ક્યુલેટ, અને સતત ઓર્ડરમાં રહેવું, સક્રિય રહેવું, એન્ડ કેલ્ક્યુલેટ, અને ગણતરીમાં રહેવું. આ બધામાં તમારું મન તમને હેલ્પ કરે છે. ઇટ ઇઝ ધ કાઉન્ટર પાર્ટ, આ એક ભાગ છે બેસેનો બી ટુ ધ ઇમોશન્સ, લાગણીઓનો આ એક ભાગ છે બેટા, એક હિસ્સો છે. અ ગુડ એક્ઝામ્પલ ઓફ ધ ઇન્ટરેક્શન, અને આને આ જે એક્શન જે છે, ઇન્ટરેક્શન જેને કહેવાય, આ બે વચ્ચેની જે ક્રિયાનું એક એક્ઝામ્પલ એ છે, બિટવીન માઇન્ડ એન્ડ ઇમોશન, તમારું મન અને તમારી લાગણી વચ્ચેનું આ એક સરસ ઉદાહરણ છે, ઇઝ એક્ઝામ નર્વસ, અને એ છે પરીક્ષાને લગતું ટેન્શન. યોર મેન્ટલ કેપેસિટી હેઝ હેલ્પડ યુ, તમારી માનસિક ક્ષમતા એ તમને મદદ કરે છે. રિટેન વોટ યુ હેવ રિવાઇઝ, પરીક્ષામાં તમે જે તૈયાર કરીને ગયા છો એનો પ્રોપર તમારી મેમરીમાં રાખવા માટે એ તમને મદદ કરે જ છે, સવાલ જ નહીં. તમારી તૈયારીની તમને વિશ્વાસ છે કે હું તૈયાર કરીને જ ગયો છું. યુ નો યોર સ્ટફ છે ને, તમે જે સ્ટફ, જે વસ્તુ તૈયાર કરીને ગયા છો એક્ઝામ આપવા માટે, એની તમને ખબર જ છે. બટ વેન યુ એન્ટર ધ એક્ઝામ રૂમ, પણ જેવા તમે પરીક્ષા ખંડમાં ગયા, એન્ડ સ્ટાર્ટ ગેટિંગ ઇમોશનલ, અને કોઈક લાગણીને તમે વશ થઈ ગયા, ટેન્શનમાં આવી ગયા છે ને ભાઈ, બાય એક્સપેક્ટિંગ ડિફિકલ્ટીઝ એન્ડ ઇમેજિનિંગ ફેલર. એટલે અહીંયા કોઈક સમસ્યા થઈ, કોઈ ઘટના ઘટી, જેવા તમે પરીક્ષાખંડમાં ગયા અને કંઈક બન્યું અને તમે ટેન્શનમાં આવી ગયા, માનસિક ડિપ્રેસ થઈ ગયા, તો તમને શું થશે? ઇમેજિનિંગ ફેલર, તો તમને નિષ્ફળતાનો વિશ્વાસ બેસી જશે કે હવે આપણે ગયા. હું એ કહેવા માગુ છું બેટા, સોરી, આને જે કંઈ હું તમને મારી રીતે સમજાવી દઉં કે માની લો કે તમે એકદમ હોશિયાર છો, પરીક્ષાના બે દિવસ બાકી છે, તૈયારી જોરદાર છે, પરીક્ષાના દિવસે ગયા બી ખરા, એકદમ મૂડમાં છો, કે આજે તો જબરજસ્ત લખવાનું છે. આને જે કહ્યું હું મારી રીતે સમજાવું છું. હવે તમે તમારા એક્ઝામ રૂમમાં ગયા, બીજા કે ત્રીજા માળે તમારું પરીક્ષા ખંડ છે એમાં તમે ગયા, અને માની લો કે એવું બન્યું કે નીચેથી કોઈક એવા સમાચાર આવ્યા કે ભાઈ ભૂકંપનો આંચકો આવે છે. તમે અનુભવ્યો નથી, તમને ખ્યાલ નથી, કોઈક સમાચાર લઈને આવ્યું બરાબર, કે ભાઈ ધ્યાન રાખવાનું, ભૂકંપનો સહેજ આંચકો આવ્યો છે, પણ બધા પરીક્ષામાં પોતાનું ધ્યાનથી લખે. તો તમારું શું માનવું છે? તમારું મન એક્ઝામમાં રહે ખરું બેટા? ના રહે, તમને ડર રહે. એ ડર તમારા મન ઉપર હાવી થઈ જાય, અને એ હાવી થઈ ગયેલો ડર તમે જે તૈયાર કરીને ગયા છો ને બેટા, એને ડિલીટ કરી નાખે. તમે ભૂલી જાઓ, પ્રોપર યાદ ના આવે, તમે જેટલા ફ્રેશ હતા એ ફ્રેશનેસ તમારા ચહેરા પર ના દેખાય, અને એ ઉદાસીનતા, એ સ્ટ્રેસ, એ તમારા તૈયારી પર હાવી થઈ જાય, અને તમે ભૂલીએ જાઓ, અને છેલ્લે એવું થાય કે આપણું પેપર આજે ગયું, આપણે ગયા, આજે ધારે માર્ક્સ નહીં આવે. આવું બને, ઘણીવાર બને. એક વસ્તુ સહેજ બી વિચારો, માગો પરીક્ષા ખંડમાં બેઠા છો, તમે એકદમ પ્રથમવાર પરીક્ષા બોર્ડની આપવા માટે તમે બેઠા છો, તમને ખબર પડી કે બાજુના રૂમમાં સ્કોડના સભ્યો બધાને ચેક કરે છે, ઘણા બધા છોકરાઓ પાસેથી કાપલીઓ નીકળી છે, બાજુના રૂમમાં નીકળી છે, પણ અસર ક્યાંય જશે? તમારા મન ઉપર, કે સારું આપણને ઊભા કરશે તો, ચેક કરશે તો, પૂછશે તો, શું જવાબ આપવાનું. એ ટાઈમે મોટાભાગના સ્ટુડન્ટ એવા કે જે માનસિક ટેન્શનમાં આવી જાય, અને જે બી થોડું ઘણું તૈયાર હોય ને એ બધું રિમૂવ થઈ જાય, અને એની અસર રિઝલ્ટ ઉપર આવે, આવું બની શકે. એ એક્ઝામ્પલ એને એની રીતે સમજાવ્યું, મેં મારી રીતે તમને સમજાવ્યું, વસ્તુ એ સેમ જ છે. ઓલ ઓફ એ સડન, એકાએક ધ કેરફુલી સ્ટોર્ડ ઇન્ફોર્મેશન, જેવું ટેન્શન તમારા મન ઉપર હાવી થશે, અને તમે જે કાળજીપૂર્વક બધી માહિતી તૈયાર કરીને આવ્યા છો, આખી બુક વ્યવસ્થિત તૈયાર કરીને આવ્યા છો, ઇઝ નો લોંગર અવેલેબલ, એ લાંબો સમય નહીં ચાલે બેટા, પેલું ટેન્શન લઈને તમે ભૂલી જશો.
તમારી મજા આખી ખલાસ થઈ જશે. યોર ઇમોશન્સ હેવ બેડ ધ વે, તમારી આ જે લાગણીઓ જે છે એ બેડ થઈ જશે, એમાં વિઘ્ન આવશે બેટા, બરાબર. ટુ યોર ઇનર ઇન્ફોર્મેશન સ્ટોર, જે તમે માહિતી તૈયાર કરીને આવ્યા છો એના ઉપર એ બેર મારી દેશે, રોક મારી દેશે, વિઘ્ન ઊભું કરશે અને તે પ્રોપર લખી નહીં શકો. ડુ યુ ફાઇન્ડ યોર સેલ્ફ રિએક્ટિંગ ઇન એની ઓફ ધ ફોલોઈંગ વેઝ? અહીંયા એને કહ્યું કે નીચે આપેલા જેટલા બી તમને બાબત બતાવી છે એવું ફિલિંગ તમે તમારા જીવનમાં કદી કર્યું ખરું? હવે કયા સ્ટેપ છે એ તો બેટા હવે પછીના લેક્ચરમાં આપણે જોઈએ, બરાબર છે. હવે કયા સ્ટેપ છે એ અહીંયા હું લખીશ, પછી તમને ફરી પાછું આ અધૂરું સ્ટેપ યાદ કરાવીશ અને પછી તમને પાંચ સેકન્ડમાં હું તમને લઈ જઈશ. તો અહીંયા એને છેલ્લે એવું કહ્યું, એટલે એ શું કહ્યું છે એ હવે પછીના પાર્ટમાં આવશે, એટલે આ ઇન્ક્લુડિંગ એ ટાઈમે આ હું તમને યાદ કરાવીશ, એટલે તમને પાછો પાર્ટ વનનું થોડુંક યાદ આવી જશે અને આપણું સ્ટેબિલિટી પાછી આવી જશે. હા, તો બેટા મેનેજર સ્ટ્રેસમાં આપણે શરૂઆતમાં આપણું ઓપનિંગ એવું બતાવ્યું કે ભાઈ મન છે, આપણી લાગણીઓ છે, આપણું શરીર જે છે એ એકબીજા સાથે જોડાયેલું છે બેટા, બરાબર. તમને સહેજ બી તાવ આવે તો તાવ શરીરમાં છે પણ મન ઉપર બી અસર આવે બેટા, બોડી પર બી અસર આવે બેટા, શરીર સુકાઈ જાય, વજન ઓછું એ થઈ જાય, આવું એ બને, બરાબર. અને સાચી વાત છે, એમાં કંઈ હું મારું એક્ઝામ્પલ આપું છું ને, વેર એવર યુ ગો, જ્યાં જ્યાં જાઓ તો આ વસ્તુ તમને જોવા મળશે. તો આપણને ખરેખર એમાંથી નીકળવાનો માર્ગ આપણે સમજવો જોઈએ. આપણે એટલું ધ્યાનમાં રાખવાનું કે જે થયું છે એ થવાનું હતું, થયું છે, કોઈ આપી તો છે નહીં. હવે તમને થયું છે તો એમાંથી નીકળવાનો માર્ગ શોધો બેટા. ડૉક્ટરનું કામ છે ડૉક્ટરને બતાવો, માણસનું કામ છે તો માણસને પૂછો, બરાબર છે. એમાંથી બહાર આવવાનો પ્રયત્ન કરો. એમાં ટેન્શનમાં રહેશો તો કોઈ રસ્તો નહીં નીકળે, અને ટેન્શનમાં તમે ક્યારે ના આવી શકો. તમે કઈ પરિસ્થિતિમાં જીવો છો, કયા વાતાવરણમાં જીવો છો, કયા તમારા હાલાત છે, એના આધારે જો તમે પ્રોપર નિર્ણય લો તો જીવનમાં કદી કોઈ પણ વ્યક્તિ દુઃખી ના થાય. હવે તાકાત માની લો કે મારી 5 લાખ ખર્ચવાની છે અને હું 10 લાખનું સાહસ કરું તો બેટા વિચાર કરો મારા હાલાત શું થાય, તમારા હાલાત શું થાય, બરાબર. એ જ્યાં સુધી વધારાના 5 લાખ જ્યાં સુધી પે ન થાય ત્યાં સુધી 1 વર્ષ કે 2 વર્ષ કે 4 વર્ષ તમારે એના ટેન્શનમાં તમારે રહેવાનું આવે. માટે એ જો કામ ન કરવું હોય તો તમે તમારી ક્ષમતાથી ઉપરનું કોઈ પણ કામ ના કરો કે જેથી આપણે હેરાન થઈ જઈએ. આપણી ખાવાની ક્ષમતા એમ લાગે સાહેબ દાળ ભાત રોટલી શાક પ્રમાણસરનું, અને રોટલીમાં 2 કે 3 હોય તો ઇનફ. પછી તમે 7-8 રોટલી ખાવાનો પ્રયત્ન કરો બેટા, ખવાઈ તો જશે પણ પછી હાઉ ટુ ડાયજેસ્ટ, પચાવશો કેવી રીતે, તમારું બોડી તો સપોર્ટ કરતું નથી, બરાબર. એટલે દરેક આ વસ્તુ એ જ છે. કોઈ બી ડ્રગ્સ લો છો તો ડૉક્ટર તમને જે રીતના પ્રિસ્ક્રાઇબ કરે પ્રમાણે ચાલો ને, કે ભાઈ સવારે 2 ગોળી, બપોરે 1 ગોળી, સાંજે 3 ગોળી, તે પ્રમાણે ચાલો. એક સાથે બધી ભેગી કરી 6 લેવાની ક્યાં જરૂર છે, એ રિએક્શન ઊભું કરે બેટા. એટલે અમુક આપણને ખબર હોય એ પ્રમાણે ચાલો, ના ખબર પડે બેને પૂછો, બેને પૂછ્યા પછી એમાં ફાઇનલ ડિસિઝન એ આપણે લેવાનો હોય બેટા. બીજું આપણને શું કહેતો હતો કે વોટ ઇઝ રાઇટ એન્ડ વોટ ઇઝ રોંગ, એ આપણે નક્કી કરવાનું. કહેવાવાળા તો બધું કહેશે, બરાબર છે. લગ્નનો પ્રસંગ, કોઈ બી પ્રસંગ તમે લઈને બેઠા 10 જણાને પૂછશો તો કોઈક એમ બી કહેશે કે યાર તમે તો રૂપિયાવાળા, આવું કરવું જોઈએ, તેમ કરવું જોઈએ. અરે ભાઈ તમે કેટલા રૂપિયાવાળો છો, શું છો, ટેન્શન કેટલું છે તમને ખબર હોય બેટા, સામેવાળા ના ખબર હોય. માટે જે ડિસિઝન લેવાય એ મેઇન વ્યક્તિને જ લેવાનું હોય. તમે 10 જણાને પૂછ્યું સારી વસ્તુ છે, એમાંથી તમને રસ્તો મળ્યો, બધા અલગ 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 માર્ગ બતાવે, એમાંથી કયો ફોલો કરવો એ તમે નક્કી કર્યું, તો એ સારી વસ્તુ છે, બરાબર. ક્યારેક ઘરના ફેમિલી મેમ્બર સાથે આ વસ્તુ શેર કરો અને એ લોકો શું કહે છે એવું માનો. ઉંમરને અને બુદ્ધિનો કોઈ સંબંધ ના હોય બેટા, આ ધ્યાન રાખવાનું. 70 વર્ષની વ્યક્તિ બુદ્ધિશાળી જ હોય એવું જરૂરી નથી, અને 40 વર્ષની વ્યક્તિ ડભોળ છે એવું જ જરૂરી નથી. ઘણીવાર પેલી ઉંમરમાં ભલે નાની હોય પણ એની વાત મોટી હોય, પેલો 70 વર્ષનો પણ એની વાતમાં ઠેકાણું ના હોય. તો વાતમાં વજન ક્યાં છે એ આપણે જોવાનું. કઈ વસ્તુ કઈ કોની બાબત ફાયદામાં છે, આપણને નુકસાનમાં લઈ જાય એમ નથી, એનું પહેલાં વિચાર કરવાનું, પહેલું આચરણ કરવાનું એ આપણે એઝ અ હ્યુમન બિંગ, બરાબર. અને વી હેવ ટુ થિંક અબાઉટ ઇટ, આપણે એના વિશે વિચારવું જોઈએ, બરાબર. અધરવાઇઝ વી હેવ ટુ સફર અ લોટ ઇન લાઈફ, આપણે જીવનમાં હેરાન પરેશાન થઈ જઈએ બેટા. એટલે આ યુનિટ જે છે
એ એના માટેનો છે કે તમે તમારી મેન્ટલ જે સ્ટ્રેન્થન જે છે, સ્ટ્રેન્થન ધ મેન્ટલ ફ્લેક્સિબિલિટીઝ જેને કહેવાય, માનસિક જે તાકાત જે છે એને એક પ્રકારની ફ્લેક્સિબિલિટી આપો, લચકતા આપો, ટેન્શનમાં ના રહો. ટેન્શન આપણને એટલું જો યાદ રાખવામાં આવે કે મારી સાથે અંદર એક એક્ઝામ્પલ આપેલું છે કે એવું નક્કી કરી દો સવારમાંથી કે મારી સાથે જે બનવાનું એ બને, જોઈ જશે, મારા કોઈની અપેક્ષા છે નહીં, મારા જે કોઈ જરૂર છે નહીં, એમ સમજીને તમે ચાલો. રાઇટર એની જગ્યાએ રાઇટ છે બેટા, પણ જો તમને એડવાન્સમાં પહેલેથી ખબર જ છે કે આજે ખાવાના ફાંફા છે, એ વ્યક્તિ આવું ડિસિઝન લઈ શકે ખરો? સહેજ વિચારો, ના લઈ શકે બેટા. બરાબર, બોલવું વસ્તુ અલગ છે, પાડવું વસ્તુ અલગ છે. એને આપણને એક રસ્તો બતાવ્યો છે કે ભાઈ તમે કેવી રીતે આ ટેન્શનમાંથી બહાર આવો, કે ભાઈ ફ્રી રહો. આપણને ખબર છે કે ભાઈ જે થવાનું જે થવાનું છે, આવતીકાલે શું થવાનું છે રામને ખબર નથી, તો રાધેશ્યામબેન ક્યાંથી ખબર હોય, તો શું કા ટેન્શનમાં રહેવાની જરૂર છે? બરાબર, એટલે અહીંયા આ વિચાર એનો રસ્તો નો ડાઉટ સાચો છે. બરાબર, અને આનાથી ઘણા સમજી બી શકે. અને અમુક ટાઈમે આપણને નથી કહેતા સારા પુસ્તકો વાંચવા જોઈએ, બરાબર, કે જેના સહારે આપણને સારું જ્ઞાન મળી શકે, કોઈક આપણું નિજી જીવનનું કોઈ એક પ્રસંગ જે છે એ પણ એની અંદર આવી જાય, તો એનું સોલ્યુશન એ વ્યક્તિ કઈ રીતે કર્યું છે એ સોલ્યુશન તમે એના સહારે ચાલો કદાચ તમે પણ એ કરી શકો અને જલ્દીથી બહાર આવી જાઓ, એવું એ બને. ઘણીવાર કોકની શિખામણ આપણને ક્યારેક અસર પણ કરી જતી હોય છે, ફાયદો પણ કરી જતી હોય છે. બરાબર, અને ઘણાની શિખામણ કહેવાનું એ માણસ ગેરમાર્ગે પણ દોડી જાય. બરાબર, કોઈક વિદ્યાર્થી નપાસ થયો તો એને સમજાવવાના બે રસ્તા છે બેટા. બરાબર, કે બેટા હવે જે થયું એ થયું, બરાબર, જે થયું છે એને કોઈ રોકવાનું નથી, હવે ફરી પ્રયત્ન કરો અને એવો પ્રયત્ન કરો કે સારા માર્ક્સે આગળ નીકળી જાઓ, એમાં હેરાન થવાની જરૂર નથી. નિષ્ફળતા તો ઠીક છે, મળી, હવે એનો સામનો કરતા શીખો, તો એ કદાચ સમજી શકે. પણ તમે એને ધમકાવો કે કેમ ન પાસ થયો, શું થયું, શું કરતો હતો, રખડી ખાતો આખું વર્ષ, મોબાઈલ મચે મચે જ કરતો હતો, આવા બધા એક્ઝામ્પલ આપો, એને ધમકાવો તો કદાચ એ બધા સુસાઇડ પણ કરે એવું બને. બધાના મેન્ટાલિટી સરખી ના હોય. બરાબર, કોઈક વીક મેન્ટાલિટીવાળો હોય તો કદાચ આવું પગલું ઉઠાવે, તો પગલું ઉઠાવી દીધા પછી શું, કશું નહીં. બરાબર, અને આપણે ખોટા નિમિત્ત બનીએ એના કરતાં બેટર છે કે કોઈ પણ વાતના, મેં તમને કોઈ ઘણા બધા રસ્તા હોય, એમાંથી કયો રસ્તો અપનાવે આપણે નક્કી કરવાનું. બોલવાવાળા તો 25 જણા બધું અલગ અલગ કહેશે, એમાં પંખે ટીંગે જવાની ક્યાં જરૂર છે? એક જણ એવું કે પંખે ટીંગે જવાનું, તો પંખે થોડું ટીંગે જવાનું હોય, એના બોલવાથી આપણે એવા ડિસિઝન થોડા લેવાના હોય. પણ શાંતિથી વિચારો, કહેવાવાળા તો ભલે કે આપણને આમાંથી કઈ વ્યક્તિનું સૂચન બરાબર લાગ્યું એ પ્રમાણે આપણે જવું જોઈએ. બરાબર, સારું, તો આપણે અહીંયા અટકીએ બેટા, અને હવે પછીના પાર્ટમાં આપણે મળીશું. બરાબર, થેન્ક યુ.